नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 12 कॉमर्स एकाउंट छठो वीडियो लेक्चर है। तम आप मोटा दाखला स्टार्ट करूँ। दाखला नंबर 8 चौकड़ी में पेज नंबर 32। मित्रों, बोर्ड में आटली मोटी रकम लखेली नहीं आज, तो आ दाखलो तमारे समझती वक्त तमारी बुक में दाखला नंबर 8 काढ़ी बेसवा है। बराबर, जो हूँ दाखलों रकम वाँची रही छूँ, तमारे अंदर जोवा रहेशे। हरपाल अने चिराग एक पेढ़ीना भागीदारों छे। तारीख 1/4/16 रोज तेमनी मूड़ी अनुक्रमे 60,000 अने 1,00,000 छे। हवे 1/4/16 आपणे वार्षिक हिसाबो बनाया छीए। वार्षिक हिसाबों में हरपाल अने चिरागनी भागीदारी पेढ़ीनुं तारीख 31/3/17 रोज पूरा थता वर्षनुं नफा नुकसान फाळो निकाल। 31/3/17 वर्ष पूरु थाय तो वर्षनी शरूआतनी तारीख कई? 1/4/16। तो अँ आगे 1/4/16 तेमनी मूड़ी अनुक्रमे 60,000 अने 1,00,000 आपी है। आने शुरुआतनी मूड़ी कहवाय। शुरुआतनी मूड़ी क्या आवशे? भागीदारना मूड़ी खाता में जमा बाजू। मूड़ी हमेशा जमा होय, उपाड़ हमेशा उधार होय। आपणे बे खाता बनावाना छे, नफा नुकसान फाळवणी खातुं अने भागीदारना मूड़ी खाता। आगळ वाचे, वर्ष दरमियान हरपाले तारीख 1/4/16 रोज 15,000 अने चिरागे तारीख 1/1/17 रोज 20,000 नो उपाड़ कर्यो। उपाड़ क्या आवशे? मूड़ी खातानी उधार बाजू। एना पछी भागीदारी करार पत्रनी जोगवाईओ नीचे प्रमाणे छे। पहेलुं, मूड़ी पर वार्षिक 12% लेखे व्याज गणवुं। मूड़ी पर व्याज मूड़ीनी नीचे, एनी क्रॉस एंट्री नफा नुकसान फाळवणी उधार। एना पछी उपाड़ पर वार्षिक 6% व्याज वसूल करवुं। उपाड़ पर व्याज उपाड़ीनी नीचे, तेनी क्रॉस एंट्री फाळवणीनी जमा। त्रीजुं, हरपाले पेढ़ीना सक्रिय कामगिरी करवा बदल मासिक 1,000 पगार आपवानो छे। हवे हरपाले पगार आपवानो छे, आपणे हिसाबो क्या बनाईए छीए, वार्षिक के मासिक? वार्षिक। तो आपणे पगार पण कयो लेवानो? वार्षिक। अहींया तमारी चोपड़ीनी अंदर मासिक पगार आपेलो छे, तो तमारे एने वार्षिकमां कन्वर्ट करवो पड़शे। तो 1,000 × 12 करशो तो तमने वार्षिक पगार मळशे। હવે આ પગાર કોણ આપે છે? પેઢી આપે છે, હરપાલને આપે છે। તો પેઢી માટે તેનો ખર્ચ થયો, તો ખર્ચ ફાળવણીની ઉધાર આવશે અને તેની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતાની જમા। મિત્રો, કાલે આપણે જોયું હતું નફા નુકસાન ફાળવણી ખાતું કોના જેવું છે? તો કે નફા નુકસાન ખાતા જેવું। ઉધાર બાજુ ખર્ચા આવશે, જમા બાજુ આવકો આવશે। આગળ વાંચીએ, તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે। મિત્રો, કમિશન શબ્દ કેટલી વાર આવ્યો? એક વાર આવ્યો। તો આપણે સૂત્ર પહેલાંનો ઉપયોગ કરીશું। સૂત્ર એક હતું, નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100। હવે નફો આપણે હજી મળ્યો નથી, તો આપણે બધી એન્ટ્રી કર્યા પછી કમિશન શોધીશું। હવે આગળ વાંચે, હરપાલે તારીખે 1/12/16 રોજ પેઢીને 30,000 લોન આપી। આ લીટી ઉપર ચેકડો મારી દેવાનો। કેમ? આ લીટી ઉપર એક નાની લીટી કરી દેવાની, કારણ કે લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે। આપણે પાકું સરવૈયું બનાવ્યું છે? નથી બનાવ્યું। એટલે આ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારના મૂડી ખાતામાં આવશે નહીં। એના પછી ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી, તો લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે। લોન પર વ્યાજ પણ આપવાનું નથી, લોન પર વ્યાજની એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। આપણે નફા નુકસાન ખાતું પણ બનાવતા નથી, તો આની ઉપર પણ એક લીટી કરી દેજો। આગળ, તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાંનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 છે। આ મિત્રો કયો નફો કહેવાય? ચોખ્ખો નફો, જે નફા નુકસાન ખાતેથી લાયા। આ નફો આપણે ક્યાં લખીશું? ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આવશે। ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો।
આપણે બે જ ખાતા બનાવવાના છે, ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. ચાલુ ખાતું આમાં બનશે નહીં. આપણે કાલે બે પદ્ધતિ જોઈ હતી, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં કયા બે ખાતા આવશે? ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં માત્ર ભાગીદારના મૂડી ખાતા આવશે. અને આપણને ખબર કેવી રીતે પડે ભાગીદારના ચાલુ ખાતા બનાવવા કે ના બનાવવા? જો દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી હોય તો ચાલુ ખાતા બનાવવાના, અને જો દાખલામાં ચાલુ ખાતાની બાકી આપેલી ન હોય તો ચાલુ ખાતા બનાવવાની જરૂર નથી. તો આપણે અહીંયા ગાડી મૂડી ખાતા બનાવીશું અને નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીશું. આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ, ધ્યાનથી સમજજો. આપણે પહેલા નફો આપ્યો છે 79,400, એ લખીશું અહીંયા ગાડી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા હતા? આની ક્રોસ એન્ટ્રી ક્યાંથી આવી હતી? નફા નુકસાન ખાતેથી. કેટલો હતો? 79,400. એના પછી મૂડી, મૂડી 60,000 અને 1,00,000 ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. શું લખાશે વિગતમાં? બાકી આગળ લાવ્યા. કેટલી છે? 60,000 અને 1,00,000. હરપાલમાં 60,000 અને ચિરાગની આવશે 1,00,000. એના પછી મિત્રો છે ઉપાડ. ઉપાડ ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. ઉપાડ હરપાલનો છે 15,000 અને ચિરાગનો આવશે 20,000. એના પછી મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું કહ્યું છે. તો મૂડી પર વ્યાજ મૂડીની નીચે 12% લેખે લખીશું અહીં. મૂડીનું વ્યાજ 12%, 12% લેખે. હવે મિત્રો કોના 12% કરવાના? ભરપાલની મૂડી કેટલી? 60,000. તો 60,000 12% કેટલા આવશે? 7,200. અને ચિરાગની મૂડી છે 1,00,000, એના 12% કરું 12,000. હવે મૂડીનું વ્યાજ મૂડીની નીચે લખ્યું, એની ક્રોસ એન્ટ્રી ક્યાં હશે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, ઉધાર બાજુ. નફા નુકસાન ફાળવણી ખાતું એની ઉધાર બાજુ લખીશું અહીંયા. મૂડી પર વ્યાજ બાજુમાં 2%. હરપાર બોલે તો 7,200 અને ચિરાગ બોલે તો 12,000. બંને બોલે તો 19,200 બારના કલમનો. મિત્રો એવી રીતે ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ 9% આપ્યું છે. હવે ઉપાડ પર વ્યાજ ઉપાડીની નીચે આવે પણ સીધી ગણતરી થશે નહીં. કેમ નહીં થાય? એમાં તારીખો આપેલી છે, જુઓ. આપણે એ ગણતરી કરીશું. ઉપાડનું વ્યાજ હરપાલ, હરપાલનો ઉપાડ કેટલો છે? 15,000. ઉપાડ પર વ્યાજ 9%. હવે હરપાલ ક્યારે ઉપાડ કરે છે જુઓ. લખ્યું છે હરપાલ 1/4/16 રોજ. 1/4/16 એટલે વર્ષની શરૂઆતની તારીખ, એટલે કે 12 મહિનાનો એનો વ્યાજ ગણવાનું. તો 15,000 તમે 9% કરો, 1,350. એના પછી છે ચિરાગ. હવે જુઓ અંદર ચિરાગનો ઉપાડ 20,000, એના 9%. ચિરાગ ક્યારે ઉપાડ કરે છે? ચિરાગની ઉપાડની તારીખ જુઓ અંદર 1/1/17 રોજ 20,000 ઉપાડ કરે છે. 1/1/17 એટલે કે પહેલો મહિનો ધ્યાનમાં લેવાનો. કેમ? પહેલી તારીખ છે એટલે 1, 2, 3 31/3 આપણું વર્ષ પૂરું થાય. 1, 2 અને 3 કેટલા મહિનાના ઉપાડ પર વ્યાજ ગણાશે? 3 મહિનાનું. તો × 3/12 20,000, કેલ્સીમાં કરવાનું 20,000 × 9% × 3/12 તો તમને ચિરાગના ઉપાડ પર વ્યાજ મળશે 450 રૂપિયા.
आ बने व्याज लखी दईसू। हरपाल बोले तो 150, चिराग बोले तो 450। एनी क्रॉस एंट्री आवशे नफा नुकसान फाळवणी खातानी जमा बाजू। उपाड़ू व्याज बाजू में 2%। हरपाल 150 અને ચિરાગ બોલે તો 450, બંને બોલે તો બંનેનો સરવાળો 1800। હવે આગળ, હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1000 પગાર આપવાનો છે। પગાર પેઢી માટે ખર્ચ કહેવાય માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે। લખીશું કોને પગાર આપવાનો છે, હરપાલને। હરપાલનો પગાર 1000 × 12, આપણે વાર્ષિક હિસાબો બનાવી રહ્યા છીએ તો આપણે વાર્ષિક માસિકનું વાર્ષિકમાં કન્વર્ટ કરી લઈશું એટલે ગુણ્યા 12, ટોટલ એનો વાર્ષિક પગાર આવશે 12000। અહીં લખીશું એની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતાની જમા બાજુ। પગાર હરપાલના ખાનામાં 12000। અહીં કેમ હરપાલનો પગાર ના લખ્યો? કારણ કે હરપાલનું ખાનું આપેલું છે તો આપણે હરપાલનો પગાર એવું લખવાની જરૂર નથી। ચલો એના પછી ચિરાગને વેચી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે। હજી નફો આપણે શોધ્યો નથી તો પહેલાં નફો શોધીશું, એના પર આપણે કમિશનની ગણતરી કરીશું। ચલો એના પછી 1/12/16 પેઢીને 30000ની લોન આપી જેની એન્ટ્રી આમાં આવશે નહીં। પછી ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી, તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે, લોન પર વ્યાજની પણ આમાં ગણતરી કરવાની નથી। 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાંનો અને હરપાલની લોનનું વ્યાજ ગણ્યા પછીનો નફો 79400 છે જે આપણે લખી લીધો છે। તો ચલો આપણે પહેલાં નફો શોધીશું એના પછી કમિશનની ગણતરી કરીશું। સૌ પ્રથમ નફો, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, બાકીનું ટોટલ કરો જમા બાજુ। આ બંનેનો તમે સરવાળો કરશો તો આવશે 81200। એના પછી નફા એમાંથી બાદ કરવાનું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 19200 + 12000 31200, બંનેનો તફાવત 800 એટલે નફો મળશે 50000। આ નફા ઉપર કમિશનની ગણતરી થશે। કમિશન કોને ચૂકવવાનું છે? ચિરાગને। તો આપણે લખીશું ચિરાગનું કમિશન 5%। સૂત્ર 1નો ઉપયોગ થશે। કેમ સૂત્ર 1નો ઉપયોગ થશે? કારણ કે કમિશન શબ્દ એકવાર આપ્યો છે માટે સૂત્ર નંબર 1 હતું આપણું નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100। નફો આપણે શોધ્યો 50000, કમિશનનો દર કેટલો છે અંદર જુઓ 5% × 100, તમને કમિશન મળશે 2500 રૂપિયા। આ કમિશન કોણ ચૂકવે છે? પેઢી ચૂકવે છે। કોને ચૂકવે છે? ભાગીદારને। તો આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પેઢીનો ખર્ચ કહેવાય। લખીશું ચિરાગનું કમિશન 2500 રૂપિયા। આની ક્રોસ એન્ટ્રી આવશે મૂડી ખાતાની જમા બાજુ, કમિશન 2500 રૂપિયા। મિત્રો આનો સરવાળો આપણે કરી દીધો છે, આપણે નફા નુકસાન ફાળવણી ખાતું પેક કરીશું। જમા બાજુનો સરવાળો 81200। હવે જો આપણે જમા બાજુનો સરવાળો મળી ગયો છે, ઉધાર બાજુનો સરવાળો કર્યો છે, પણ એના પછી આપણે શું ગણ્યું? ઉધાર બાજુ કમિશન ગણ્યું, તો આપણે શું કરવાનું? માત્ર કમિશન બાદ કરી દેવાનું। કમિશન તમે 50000 નફામાંથી તમે કમિશન બાદ કરશો તો તમને કેટલા મળશે? 47500। તો આ આપણો વહેંચણી પાત્ર નફો થયો, વહેંચણી
पात्र नफो कोना वच्चे वेचाशे भागीदार वच्चे हरपाल अने चीरा। હવે વહેંચણી પાત્ર નફો કયા પ્રમાણમાં વેચવાનો? તો કે નફા નુકસાનના પ્રમાણમાં। તમે આખા દાખલામાં જુઓ, તમને નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપેલું નથી। તો આપણો નિયમ હતો, નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપેલું ન હોય તો નફો કયા પ્રમાણમાં વેચાય? સરખા। હવે કેટલા ભાગીદારો છે? બે। તો બંને ભાગીદાર હોય તો 1:1 ના પ્રમાણમાં નફો વેચાશે, એટલે કે 47,501:1 ના પ્રમાણમાં વેચવાનું। તો 23,750 આવશે। કેલ્સીની અંદરના 47,500 × 1/2 કરવાના, એટલે તમને આ જવાબ મળી જશે। આ નફાની ક્રોસ એન્ટ્રી ક્યાં કરીશું? મૂડી ખાતાની જમા બાજુ લખીશું વહેંચણી પાત્ર નફો 23,750। હવે હરપાલ અને ચિરાગ આ લોકોના મૂડી ખાતા પણ આપણે ક્લોઝ કરીશું। જમા બાજુનો સરવાળો કરવાનો, એમાંથી ઉધાર બાજુનો સરવાળો તમે બાદ કરશો એટલે તમને આખરની બાકી મળી જશે, આખરની મૂડી મળી જશે ભાગીદારોને। હરપાલનો સરવાળો કરવાનો 60,000 + 1,300 + 12,000 + 23,750। તો તમારો જવાબ આવશે 1,02,950। એવી રીતે ચિરાગનો સરવાળો કરશો તો જવાબ આવશે 1,38,250। જે બાજુનો સરવાળો વધુ હોય, જમા બાજુ સરવાળો વધુ હતો એ જ મૂકવાનું બંને બાજુ। હવે ઉધાર બાજુનો સરવાળો બાદ કરવાનો 1,02,950, 1,38,250। હવે 1,02,950 માંથી 15,000 અને 1,350 બાદ કરો તો મળશે 86,600। એવી રીતે 1,38,250 માંથી 20,000 અને 450 બાદ કરો તો મળશે 1,17,800। આને કહેવાય બાકી આગળ લઈ ગયા, બા આ લઈ ગયા, અહીંયા બા આ લાવ્યા, અહીં બા આ લઈ ગયા, આને કહેવાય શરૂઆતની મૂડી, આને કહેવાય આખરની મૂડી। મિત્રો આ ક્યાં આવશે? આ બાકી આગળ લઈ ગયા આખરની મૂડી આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। મિત્રો તમને મેં કહ્યું હતું ચેપ્ટર 1 માં ખાલી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા બનાવવાના અલગથી દાખલા આપેલા છે। તો આપણે અહીંયા પાકું સરવૈયું તો અહીંયા નથી બનાવતા, પરંતુ જે આ આખરની મૂડી આપણને મળી એ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે,